એક્ઝામ્પલ નંબર બત્રીસ તરફ જઈએ તો અહીંયા આપણને આપેલું છે એક્સ ટેન એક્સ અપોન એક્સ પ્લસ ટેન એક્સ અને લિમિટ આપેલી છે ઝીરો ટુ ફાય તો આ એક્ઝામ્પલને અહીંયા એક્સ આપેલું છે તો આપણે એક થિંકિંગ એ કરીએ કે આની અંદર આ પ્રોપર્ટી લાગુ પડી શકે એમ છે ઝીરો ટુ એ વાળી સમજી લો કે ઝીરો ટુ એ એફ ઓફ એક્સ આપણને આપેલું હોય તો આપણે આ રીતનું લખી શકીએ ઝીરો ટુ એ

એન્ડ પાઇ માઈનસ એક્સ અહીંયા લખાશે છે માઈનસ 10x આ રીતનું નું લખા છે એન્ડ અપોન માં પણ શું લખાશે છે સેક પાઇ માઈનસ એક્સ એટલે અહીંયા પણ લખાશે છે માઈનસ સેક x એન્ડ અહીંયા પણ લખા છે માઈનસ 10x dx હવે નીચેનામાંથી માઈનસ ને કોમન કાઢીએ અને અહીંયા પણ માઈનસ આપેલા છે તો આ બંને માઈનસ કેવા થઈ જશે પ્લસ થઈ જશે માઈનસ માઈનસ હવે એક કામ કરીએ છીએ અહીંયા જે આપણને

x into 10x and upon ની અંદર લખાશે sec x plus 10x આ રીતનું લખી શકાય છે and dx બરાબર હવે લિમિટ કેટલી આપેલી છે 0 ટુ π હવે આને આપણે શું નામ આપી દઈએ એઝ ઇટ is કોને જેવું છે આ આપણી જે રકમ છે આપેલી એની જેવું છે તો એના બરાબર શું નામ આપી દઈએ આપણે i નામ આપી દઈએ તો અહીંયા આપણે i નામ આપી દઈએ અને ની આ સાઈડ પણ શું છે i છે તો આ જે આઈ આપેલા છે તે ઇઝિક્વલ ટુ ની આ સાઈડ આવશે તો શું થઈ જશે આઈ પ્લસ આઈ એટલે લખેલું છે સેક એક્સ પ્લસ ટેન એક્સ હવે અહીંયા જે પાય આપેલા છે એ તો કેવા છે કોન્સ્ટન્ટ છે તો આપણે એને કોન્સ્ટન્ટ તરીકે બહાર લખી નાખીએ પછી અંદર કઈ રીતે સોલ્વ કરીએ તો આંદનનું સોલ્વ કરવા માટે આપણને આમ જોવા જઈએ તો કોઈ વિચાર આવી રહ્યો નથી કે કોઈ મેથડ એવી લાગી રહી નથી કે જે સ્પેસિફિક એપ્લાય કરી શકીએ તો આપણે એને સિમ્પલ ફોર્મની અંદર કન્વર્ટ કરવા માટે આપણે એને સાઈન કોસની અંદર કન્વર્ટ કરીએ તો સાઈન કોસની અંદર કન્વર્ટ કરીએ તો tan x કેટલા લખી શકા છે sin x cos x એન્ડ અહીંયા sec x એટલે કેટલા લખા છે 1 cos x એ જ રીતે tan x કેટલા લખા છે sin x cos x આ રીતનું લખી શકા છે એન્ડ dx બરાબર હવે અહિયાં શું થશે કોસેક્સ કોસેક્સ બંને કટ થઈ જશે તો અહિયાં શું વધશે ટુ અંશમાં વધશે તો બંનેનો સેમ હોવાથી કટ થશે તો છેદમાં વધશે આ રીતનું લખી છે હવે આને સોલ્વ કરવા માટે આપણે એક કામ કરીએ છીએ કરણી લઈ લઈએ બરાબર ઇક્વલ ટુ ની આ સાઈડ શું પડેલું છે આપણી પાસે ટુ આઈ પડેલું છે કરણી લેશું તો આપણો એક્ઝામ્પલ વધારે સરળ થાય એવું લાગી રહ્યું છે તો કરણી શેનાથી લઈએ આપણે માઇનસ થી કરણી લઈ લઈએ તો અહીંયા પાય ઇન્ટુ ઝીરો ટુ પાય એન્ડ સાયન એક્સ તો વન માઇનસ વડે ઉપર નીચે આપણે મલ્ટીપ્લાય કરી નાખીએ તો અહીંયા વન પ્લસ સાઇન એક્સ આપેલા છે તો હું અહીંયા વન માઇનસ સાઇન એક્સ એન્ડ વન માઇનસ સાઇન એક્સ વડે ઉપર નીચે મલ્ટીપ્લાય કરી નાખું છું તો અહીંયા અહિયાં છેદની અંદર શું વધશે તો છેદની અંદર વધશે વન સાઇન એક્સ વન માઇનસ સાઇન એક્સ એટલે થઈ જશે વન માઇનસ તો વન માઇનસ સાઇન સ્કવેર એક્સ એટલે કેટલા લખી શકાશે તો વન માઇનસ સાઇન સ્કવેર એક્સ એટલે લખાશે કોસ સ્કવેર એક્સ બરાબર અને અંશની અંદર આ જે સાઇન એક્સ છે તે એક વખત આની સાથે મલ્ટીપ્લાય થશે અને એક વખત આની સાથે મલ્ટીપ્લાય થશે તો શું લખાશે તો અહીંયા વધશે બાય અને આ જે ટુ આ વધેલા છે ટુ આય બરાબર તો આ ટુ ને હું અહીંયા અપોનમાં આવવા દઉં છું તો અહીંયા કેટલા વધશે તો અહીંયા લખાશે આ ઇઝ ઇક્વલ ટુ પાઇ બાય ટુ એન્ડ અહીંયા લખાશે છે 0 2 पाई તો જે sin x 1 સાથે મલ્ટીપ્લાય થશે તો અહીંયા sin x વધશે એન્ડ sin x સાથે મલ્ટીપ્લાય થશે તો sin² x વધશે એન્ડ અપોન ની અંદર કેટલા લખેલા છે cos² x લખેલા છે હવે બંનેના છેદને સેપરેટ કરી દઈએ એક વખત cos² x ને sin x ના અપોન માં જવા દઈએ એક વખત sin² x ના અપોન માં જવા દઈએ તો શું વધે છે તો અહીંયા π/2 છે ને અહીંયા 0 2 π આપેલા છે બરાબર

1 बराबर तो tan²x = કેટલા લખા છે તો tan²x = લખા છે sec²x - 1 = કેટલા લખા છે tan²x અહીંયા વેલ્યુ મૂકી દઈએ તો અહીંયા વેલ્યુ મૂકવામાં આવશે તો અહીંયા થઈ જશે - sec²x + 1 આ રીતનો લખા છે બરાબર કેમ કે અહીંયા જે રહેલા માઈનસ છે તે અંદર મલ્ટીપ્લાય થશે હવે આપણો જવાબ શું આવશે તો હવે લિમિટ એપ્લાય કરી દઈએ

एक्जाम्पल नंबर तेतरीस तरफ जाइए तो अँलू वन टू फोर मोड एक्स मैनस वन प्लस टू प्लस थ्री अपने अगर सैपरेटली वन टू फोर एंड अखाशेक्स माइनस वन प्लस 1, 1 2, 4, and लखा वन टू फोर अह लखा मोड़ एक्स माइनस टू प्लस अह लखा वन टू फोर એન્ડ એન્ડ મોડ આ આ લખી હવે બધાનું આપણે સેપરેટલી સંકલન કરીએ હવે આપણે આનું મિક્સની અંદર સંકલન કરીએ તો પણ ખોટું નથી પણ એ એક્ઝામ્પલ ઘણું જ લેન્ધી અને લાંબો થઈ જશે બરાબર એટલે કે આ બધાનું આપણે શું કરી નાખીએ સેપરેટલી સંકલન કરીએ તો સેપરેટલી સંકલન કરીશું તો કઈ રીતે કરીશું અહીંયા મોડ એક્સ માઇનસ વન ડીએક્સ આપેલું છે અહીંયા મોડ એક્સ માઇનસ ટુ ડીએક્સ આપેલું છે અને અહીંયા મોડ એક્સ માઇનસ થ્રી ડીએક્સ આપેલું છે તો આપણને ખ્યાલ છે કે અહીંયા x માઇનસ વન આપેલું છે તો અહીંયા આને આપણે કન્સિડર કરીએ તો આને આઈ નામ આપી દઈએ અને આઈ નામ આપી દઈએ અને આને નામ આપી દઈએ તો અહીંયા જે એક્સ માઇનસ વન આપેલું છે તો આપણે મોડ ઓપન કરવા માટે બે કન્ડિશન લેતા હતા એક કન્ડિશન કઈ લેતા હતા તો આનો ક્રિટિકલ પોઈન્ટ કયો થશે તો આનો ક્રિટિકલ પોઈન્ટ વન થશે તો એક કિંમત એક કરતા મોટી અને એક કિંમત એક કરતાં નાની પણ અહીંયા આપણને લિમિટ કઈ આપેલી છે તો અહીંયા આપણને લિમિટ વન ટુ ફોર આપેલી છે આપેલી છે તો આપણે તો એક જ કિંમત લઈ કેવી થશે તો મોડ શું લખાશે એક્સ માઇનસ વન આ રીતનું લખી શકાશે હવે એક્સ માઇનસ નું સંકલન શું થશે તો એક્સ નું સંકલન થશે એક્સવેર બાય ટુ એન્ડ વન નું સંકલન થશે એક્સ એન્ડ લિમિટ કેટલી આપેલી છે 1 to 4 तो 1 to 4 लिमिट apply कर दी है यहाँ तो प्रथम अपर लिमिट apply करिए तो 4 नोज क्या किला था से 16 by 2 minus किला लिखा से 4 पच्ची किला apply करी दी है one apply करी दी है तो x जगह कितना लिखा से one तो one by 2 ऐने यहाँ किला लिखा से minus one तो 16 by 2 लगे किला था से eight तो eight minus four अलग यहाँ किला बच से four बच से minus यहाँ किला लिखा से one by two minus one એટલે અહીંયા લખાશે માઇનસ વન બાય ટુ તો માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ થઈ જશે તો અહીંયા કેટલા લખા હશે ફોર પ્લસ વન બાય ટુ આ રીતનું લખી શકાશે ફોર ટુ ઝા એટ એટ પ્લસ નાઇન તો આપણો જવાબ શું આવશે નાઇન બાય ટુ એ શું હશે આપણો આન્સર હશે એ એક સ્ટેપનો આન્સર થયો હવે બીજાનો આન્સર ફાઇન કરીએ તો બીજું શું આપણને આપેલું છે આઈટુ ઇઝી ક્વોલ ટુ આપણને આપેલું છે વન ટુ ફોર મોડ એક્સ માઇનસ ટુ એ રીતનું આપેલું છે તો આનો મોડ ઓપન કરવો હોય તો કઈ રીતે કરીશું તો આપણે એક કિંમત એવી લેવી પડે કે બે કરતા નાની અને એક કિંમત કેવી લેવી પડશે બે કરતા મોટી તો એક લિમિટ લઈએ એટલે એક કિંમત કેવી થશે બે કરતા નાની બે કરતા નાની કિંમત x ની અહીંયા મૂકવામાં આવશે તો આ સ્ટેપ કેવું થશે નેગેટિવ થશે સમજી લઈએ કે આપણે વન મૂકીએ તો આનો જવાબ કેવો આવે નેગેટિવ આવે તો નેગેટિવ ને આપણે શું કરવું પડશે પોઝિટિવ કરવું પડશે

તો ત્યાં શું વધશે અંદર મલ્ટીપ્લાય થશે તો નાખીએ તો સંકલન કરીએ તો ટુ નું સંકલન શું થશે તો ટુ એક્સ એન્ડ એક્સ નું સંકલન શું થશે એક્સવેર બાય ટુ આ રીતનું લખાશે પ્લસ અને લિમિટ કેટલી આપેલી છે વન ટુ 2 ફરે વખત કોનો સંકલન કરીએ x - 2 નું સંકલન કરીએ તો x નું સંકલન શું થશે x2 / 2 એન્ડ 2 નું સંકલન શું થશે 2x લિમિટ કેટલી એપ્લાય કરી દઈએ 2 2 4 બરાબર હવે પ્રથમ અપર લિમિટ એપ્લાય કરી દઈએ તો અપર લિમિટ એપ્લાય કરીશું તો શું જવાબ આવશે આપણો તો અપર લિમિટ એપ્લાય કરીશું તો આપણો જવાબ આવશે પહેલા અપર લિમિટ એપ્લાય કરીએ 2 તો x ની જગ્યાએ કેટલા લખા છે 2 તો 2 2 કેટલા થઈ જશે 4 એન્ડ અહીંયા ટુ એપ્લાય કરીએ તો 4 નો 2 નો સ્ક્વેર કેટલા થશે 4 તો અહીંયા લખાશે 4 / 2 માઈનસ હવે લોઅર લિમિટ એપ્લાય કરીએ તો x ની જગ્યાએ કેટલા લખી નાખીએ 1 તો અહીંયા લખાશે 1 અહીંયા પણ કેટલા લખાશે 1 / 2 આ રીતે નું લખી સકતા છે એ જ રીતે અહીંયા પણ પહેલા અપર લિમિટ એપ્લાય કરી દઈએ અપર લિમિટ કેટલી પડેલી છે આપણી પાસે 4 તો 4 નો સ્ક્વેર કેટલા થશે 16 16 / 2 અને અહીંયા કેટલા લખાશે 4 2 8 પછી અહીંયા કઈ લિમિટ એપ્લાય કરી દઈએ લોઅર લિમિટ એપ્લાય કરી દઈએ 2 તો 2 નો સ્ક્વેર કેટલા થશે 4 2 માઈનસ અહીંયા કેટલા લખા છે 2 2 4 આ રીતનું લખી શકા છે હવે અહીંયા 4 2 એટલે અહીંયા કેટલા થશે 4 2 એટલે અહીંયા લખા છે 2 અને 4 2 એટલે કેટલા થશે 2 થશે અહીંયા 2 1 2 એટલે કેટલા થશે તો અહીંયા 2 મલ્ટીપ્લાય થશે એટલે કે 2 2 4 4 1 એટલે કે 3 2 અહીંયા કેટલા લખા છે -3/2 આ રીત નું લખી સક્યા છે પ્લસ અહીંયા શું થશે 16/2 એટલે અહીંયા કેટલા કેટલા વધશે અહીંયા 8 તો 8 - 8 એટલે કેટલા થશે 0 થશે અહીંયા 2 2 કટ એટલે 2 2 કેટલા વધશે 2 વધશે 2 - 4 એટલે કેટલા વધશે -2 -- કેટલા વધશે +2 તો અહીંયા કેટલા લખા છે +2 લખા છે તો અહીંયા 2 + 2 કેટલા થશે 4 4 - 3/2 તો 4 * 2 = 8

એટલે કે લિમિટ પણ એ જ રીતની લેવી પડશે તો થ્રી નાની કિંમત લઈએ એટલે કે લિમિટ ક્યાં સુધીની લઈ લઈએ ટુ મૂકીએ તો ટુ માઇનસ થ્રી તો આ સ્ટેપ કેવું બને નેગેટિવ બને તો આ નેગેટિવને મારે શું કરવું પડશે પોઝિટિવ કરવું પડશે તો પોઝિટિવ કરવા માટે મારે આને ઓપન કરવું છે તો મારે શું કરવું પડશે આગાઉ માઇનસ મૂકવા પડશે તો અહીંયા શું લખાશે માઇનસ એક્સ માઇનસ થ્રીએક્સ આ રીતનું લખી શકાશે હવે એક કિંમત કઈ લઈ લઉં થ્રી કરતા મોટી કિંમત લઈ લઈશ તો અહીંયા શું લખાશે ટુ ટુ સુધીની કિંમત લઈ તો અહીંયા વેલ્યુ મૂકવામાં આવશે તો આ કેવું થઈ જશે પોઝિટિવ થઈ જશે તો અહીંયા કેટલા લખાશે એક્સ માઇનસ થ્રી ડીએક્સ આ રીતનું લખી શકાશે અહીંયા જે માઇનસ આપેલા છે તે અંદર અપ્લાય કરી દઈએ તો શું થશે અહિયાં તો અહીંયા લખાશે વન ટુ થ્રી

ટુ આ રીતનું લખી શકાશે એ જ રીતે અહીંયા પણ અપર લિમિટ એપ્લાય કરી દઈએ તો ફોર નો સ્કવેર કેટલા થશે સિક્સટીન બાય ટુ માઇનસ અહીંયા કેટલા થશે ફોર થ્રી જા પછી કઈ લિમિટ એપ્લાય કરી દઈએ આપણે લોઅર લિમિટ એપ્લાય કરી દઈએ બરાબર તો લોઅર લિમિટ એપ્લાય કરીશું તો શું થશે થ્રી તો થ્રી નો સ્કવેર કેટલા લખાશે નાઇન બાય ટુ માઇનસ થ્રી થ્રી નાઇન આ રીતનું લખી શકાશે તો આપણો જવાબ શું આવશે

અહીંયા કેટલા વધશે અહીંયા 9/2 - 9 એટલે અહીંયા વધશે -9/2 માઈનસ માઈનસ કેવા થઈ જશે અહીંયા પ્લસ થઈ જશે તો +9/2 બરાબર હવે આગળ સોલ્વ કરીએ દોષો થશે +9/2 એન્ડ +9/2 કેટલા થઈ જશે ઓન્લી 4 વધશે અહીંયા શું વધેલું છે -5/2 એન્ડ -4 તો આ 2 ને અહીંયા મલ્ટીપ્લાય કરી નાખી તો કેટલા વધશે અહીંયા

તો અલ્ટિમેટલી લાસ્ટ આન્સર શું હશે તો આ ઇઝ ઇક્વલ ટુ લખાશે આઈ વન પ્લસ આઈ ટુ પ્લસ આઈ થ્રી આપણો આઈ વન શું આવેલું આવેલું આવેલો આઈ ટુ આવેલું ફાઈવ બાય ટુ એન્ડ આઈ થ્રી પણ શું આવેલો છે ફાઈવ બાય ટુ આવેલો છે તો ત્રણે ત્રણ ના બેઝ ઇક્વલ છે તો શું થશે અંશ સરવાળો થશે તો નાઇન પ્લસ ફાઈવ પ્લસ એટલે આપણો આન્સર આવશે ફાઇવ પ્લસ ફાઇવ એટલે કે ટેન ટેન પ્લસ નાઇન એટલે કે નાઇન્ટીન બાય ટુ એ શું હશે આપણો આન્સર હશે આ ટાઈપનો કોઈ પણ એક્ઝામ્પલ આપેલો હોય આપણે આ જ મેથડથી જોવાનું છે સમજી લઈએ કે એક એક્ઝામ્પલ સાથે સમજીએ કે સમજી લો કે આપણને આ રીતનું આપેલું છે કે મોડની અંદર અહીં આપેલું છે વન ટુ સેવન અને અહીં આપણને આપેલું છે એક્સ માઇનસ બરાબર

શું થશે x ની કિંમત 5 કરતા નાની મૂકીએ તો આ કેવું થઈ જાય નેગેટિવ થઈ જાય તો નેગેટિવ ને મારે શું કરવું પડશે પોઝિટિવ કરવું પડશે તો પોઝિટિવ કરવા માટે આપણે શું મૂકવું પડશે અગાઉ માઈનસ મૂકવા પડશે એટલે અહીંયા શું લખાશે 1 ટુ 7 અને બહાર માઈનસ લખાશે x 5 સોરી લિમિટ પણ આપણે ચેન્જ કરવી પડશે આપણે શું કર્યું 5 કરતા નાની કિંમત લીધી બરાબર અને પછી શું કરવું પડશે 5 ટુ 7 અને પાંચ કરતા મોટી કિંમત આપણને લિમિટ ક્યાં સુધીની આપેલી છે સેવન સુધીની આપેલી છે એટલે શું લખાશે એક્ઝામ્પલ આપેલા હોય ફંક્શન ના એક્ઝામ્પલ આપેલા હોય તો પ્રથમ આપણને જે લિમિટ આપેલી છે એ લિમિટની અંદર આપણે એને ડિફાઇન કરવા પડે એટલે કે આપણે એના બ્રેકેટને ઓપન કરવા પડે પછી જ આપણો એક્ઝામ્પલ આગળ વધી શકે